પર્યટકોની સુવિધા વધારવા પાણી ચોરો સામે પગલાં લેવા તાકીદ. રણોત્સવ સંદર્ભે જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં ખાસ તો બોર્ડર પરમિટનું મોનિટરિંગ રાખવા સૂચના અપાઈ છે. પર્યટકોની સુવિધા વધારવા અને પાણી ચોરો સામે પગલાં લેવાની તાકીદ પણ કરાઈ હતી. આ બાબતે કલેક્ટર એમ નાગરાજને જણાવ્યું કે કચ્છમાં હાલમાં ગુલાબી ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારા સાથે સફેદ રણમાં મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે. આ મળેલી કોર કમિટીની બેઠકમાં બોર્ડર પરમિટનું સતત મોનિટરિંગ થાય તે માટે સૂચના અપાઈ હતી. રણોત્સવ સુચારુ રૂપે ચલાવવામાં આવે તે માટેની રિવ્યૂ બેઠકમાં પાણી પુરવઠાનો પ્રશ્ન ચર્ચાયો હતો, જેમાં સ્થાનિક લોકો કે તત્વો મારફતે થતી પાણીની ચોરી અટકે તે માટે પગલાં લેવા અને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. સાથે પર્યટકોની સુવિધા વધારવા, મરામત, પાર્કિંગ વ્યવસ્થામાં સુધારો વધારો, ઓનલાઈન પરમિટ સિસ્ટમને વધુ સુદૃઢ બનાવવાની વગેરે બાબતો ધ્યાને લેવાઈ હતી. રણોત્સવ અને સફેદ રણની ચાંદની માણવા આવતા પર્યટકો માટે સારું વાતાવરણ મળી રહે અને તકલીફ ન પડે તે માટે તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. કલેક્ટરે જણાવ્યું કે આ વર્ષે કમોસમી વરસાદથી રણમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રણની ચાંદની જોવા મળતી નથી, પરંતુ ટૂંક સમયમાં પાણી સુકાઈ જશે તેવી શક્યતા દર્શાવી પ્રવાસીઓની સુવિધા માટે તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું. આ વર્ષના રણોત્સવ સુચારુ રીતે ચલાવવામાં આવે અને પ્રવાસીઓને જે સુવિધા મળવી જોઈએ એ વ્યવસ્થિત મળે તે માટે રિવ્યૂ કરવામાં આવી. એમાં પાણી પુરવઠાનો પ્રશ્ન એનું પણ ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. એ સંદર્ભમાં જે સ્થાનિક લોકો અથવા તત્વો મારફતે જે પાણીની ચોરી થાય છે એ અટકાવવા માટે અને એમાં કડકમાં કડક પગલાં થાય એના માટે પણ સૂચન કર્યું છે. પોલીસ કક્ષાએ સતત ત્યાં બોર્ડર પરમિટનું પણ મોનિટરિંગ થાય અને જે સંવેદનશીલ વિસ્તાર છે અને હોમ અફેર્સ મિનિસ્ટ્રીનું જે નોટિફિકેશન છે એને પૂરેપૂરો અમલ થાય એના માટે પણ આજે વાત કરી છે. ત્યાં પર્યટકોને સુવિધા વધારવા માટે જે વ્યૂ પોઈન્ટ છે એનું પણ મરામતનું કામગીરી, ટાવરનું મરામતનું કામગીરી અને પાર્કિંગમાં સુધારો વધારો થાય એ પ્રમાણેનું પણ વાતો કરી છે. એ બધા જે કામો સમયસર પૂરું થાય અને ઓનલાઈન જે પરમિટ સિસ્ટમ છે એનુંમાં પણ જે સુધારો વધારની જરૂર છે એનું પણ સૂચનો આજે કરવામાં આવી છે. રણોત્સવમાં જે છે ઘણા બધા વ્યૂ પોઈન્ટ્સ છે અને આપણે ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટીઝ પણ છે, કલ્ચરલ છે, રાત્રિ રોકાણ છે અને કચ્છનું જે વાતાવરણ છે અત્યારે જે ગુલાબી ઠંડીનું જે વાતાવરણ છે એ બધાનું મજા તો અત્યારે પ્રવાસીઓ માણે છે. જે કમોસમી વરસાદ થયો એના લીધે ફ્રેશ વોટરનું વધારે થયું છે તો એમાં સુકાઈ જવા માટે થોડું ડીલે થાય છે, પણ તંત્ર તરફથી જે પણ તકેદારીના પગલાં લઈ શકાય એ કરી રહીએ છીએ અને ટૂંકા સમયમાં 2 અઠવાડિયાની અંદર એ પાણી થોડું ડાઉન જશે તો આપણે વ્હાઇટ રણનું મજા આપણે લઈ શકાય એ પ્રમાણેનું પણ અમારે તૈયારી રાખી છે.